નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં આજના આ વિડીયોમાં આપણે દસ્તાવેજ નોંધણી બાબતે એક મહત્વની માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો શું તમે જમીન મિલકત ધરાવશો તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો કેમકે આ વિડીયોમાં આપણે દસ્તાવેજ નોંધણી બાબતે જે સરકારી આદેશ કરવામાં આવેલ છે તે આદેશ વિશેની માહિતી મેળવીશું અને શું તે આદેશ પછીથી ઇન્ડેક્સ બે ની નકલમાં હવેથી સુધારો નહીં થાય તો તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો જેથી કરી અને આ દસ્તાવેજ નોંધણી બાબતે જે સરકારી આદેશ કરવામાં આવેલ છે તેના વિશેની માહિતી આપને મળી જાય તો ચાલો હવે આપણે જે ન્યૂઝપેપરનું કટિંગ છે તે જોતા જઈએ તો મિત્રો વેરિફિકેશનની પ્રક્રિયા સોફ્ટવેરમાં કરવા માટે સરકારી આદેશ કરવામાં આવેલ છે પાવર ઓફ એટર્નીના વેરિફિકેશનના નામે દસ્તાવેજની નોંધણીમાં હવેથી વિલંબ બંધ કોઈપણ પ્રકારના દસ્તાવેજના ઇન્ડેક્સમાં નોંધણી નિરીક્ષકો દ્વારા સુધારો નહીં થઈ શકે તો શું સમગ્ર બાબત છે તે આપણે વિગતવાર જોઈએ તો ચાલો હવે આપણે તેને વિગતવાર જોતા જઈએ તો મિત્રો આપણે વિગતવાર જોઈએ કે ગુજરાતમાં કોઈ પણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ કુલ કુલમખતયારનામાં અર્થાત પાવર ઓફ એટર્નીના વેરિફિકેશનના નામે દસ્તાવેજની નોંધણીમાં વિલંબ થઈ શકશે નહીં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન એન્ડ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીએ મંગળવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ સબ રજિસ્ટ્રારોને આ આદેશ કર્યો હતો અને વિડિયો કોન્ફરન્સમાં તમામ સબરજિસ્ટ્રારોને અપાયેલી સૂચનાઓ મુજબ અત્યાર સુધી જે પ્રમાણે દસ્તાવેજના ઇન્ડેક્સ બેમાં કોઈ પણ ભૂલ હોય તો હવે નોંધણી નિરીક્ષક સુધારો કરવાનો હુકમ કરી શકતા હતા તે હવેથી થઈ શકશે નહીં તો મિત્રો અત્યાર સુધી એવી પ્રથા હતી કે ઇન્ડેક્સ બેની કોઈ પણ ભૂલ હોય તો નોંધણી નિરીક્ષક હુકમ કરી અને તેમાં સુધારો કરી શકતા હતા પણ હવેથી તે થઈ શકશે નહીં આગળની વિગત જોઈએ તો નવી પદ્ધતિ મુજબ સબ રજિસ્ટ્રારની કચેરીએ નોંધણી થતા દસ્તાવેજો ઇન્ડેક્સ બે ના ચેકલિસ્ટનું ફોટોકોપી સાથે મેળવણું કરી લઈને તત્કાળ સુધારો કરાવવાનો રહેશે તો નવી પદ્ધતિ મુજબનો જે સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે નોંધણી થતા દસ્તાવેજોના ઇન્ડેક્સ બે ના ચેકલિસ્ટનું જે ફોટોકોપી સાથે મેળવણું કરી લેવાનું રહેશે અને તેમાં કોઈ ભૂલ જણાય તો તત્કાળ સુધારો કરાવવાનો રહેશે અને આ ચેકલિસ્ટમાં ક્લાર્ક અને ઓપરેટરની સહી ફરજિયાત કરી દેવામાં આવી છે એક વખત સોફ્ટવેરમાં ઇન્ડેક્સ બે લોક થઈ જાય અને પછી તેમાં કોઈ ભૂલ હોવાનું બહાર આવશે તો તેની બધી જવાબદારી છે તે ઓપરેટર અને ક્લાર્કની રહેશે તે ઉપરાંત આગળ જણાવેલ છે કે પાવર ઓફ એટર્નીના કારણે પણ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં વિલંબ રહે છે આથી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન એન્ડ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પાર ઓફ એટર્નીના વેરિફિકેશનના નામે જે દસ્તાવેજની નોંધણીમાં સમય ન વેડફાય એટલા માટે આ પ્રક્રિયાને સોફ્ટવેરના આધારે કરવાના આદેશ કર્યો છે સરકારના ગરવી સોફ્ટવેરમાં નોંધાયેલ પાવર ઓફ એટર હોય છે તેના આધારે કોઈ મિલકત દસ્તાવેજ થતો હોય તો સોફ્ટવેરમાં સોફ્ટવેરિફિકેશન કરી અને તત્કાળ દસ્તાવેજનું નું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તો મિત્રો આમ જે પાવર ઓફ ગરબી સોફ્ટવેર માં નોંધાયેલી હોય તે પાવર ઓફ પેટર્ન સોફ્ટવેરના આધારે તાત્કાલિક વેરીફિકેશન કરી અને દસ્તાવેજનું નું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને હવેથી જે અગાઉ ઇન્ડેક્સ બે માં કોઈ પણ ભૂલ હોય તો નોંધણી નિરીક્ષક સુધી સુધારો કરવાનો હુકમ કરી શકતા હતા તે હવે થઈ શકશે નહીં અને નવી પદ્ધતિ મુજબ જે દસ્તાવેજો ઇન્ડેક્સ બેના ચેકલિસ્ટનું અને ફોટોકોપી સાથે મેળવણું કરી લઈ અને તત્કાળ સુધારો કરાવવાનો રહેશે અને આ ચેકલિસ્ટ હોય તેમાં ક્લાર્ક અને ઓપરેટરની સહી ફરજિયાત કરી દેવામાં આવી છે અને એક વખત આ સોફ્ટવેરમાં ઇન્ડેક્સ બે લોક થઈ જાય પછી જો તેમાં કોઈ ભૂલ હોવાનું બહાર આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઓપરેટર અને ક્લાર્કની રહેશે તો આ મિત્રો જે દસ્તાવેજ નોંધણી બાબતે આ એક મહત્ત્વનો સરકારી આદેશ કરવામાં આવેલ છે અને તેથી દસ્તાવેજ નોંધણીમાં હવેથી વિલંબ ઘટશે એટલે કે વિલંબ થતો અટકશે તો આમ મિત્રો પાવર ઓફ એટર્નીના વેરિફિકેશન તથા દસ્તાવેજ નોંધણી બાબતે આ એક મહત્વનો સરકારી આદેશ થયેલો હતો જેની માહિતી આપને જણાવી તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લો જય હિન્દ વંદે માતરમ